રાજકોટના આ શિક્ષક લોકો પાસે રહેલી પડતર સાયકલો એકઠી કરી જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો સુધી પહોંચાડી તેમના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મીનુભાઈએ અત્યાર સુધીમાં 180થી વધુ સાયકલો બાળકો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે અને તેમનું લક્ષ્ય 1000 સાયકલ બાળકો સુધી પહોંચાડવાનું છે. હાલમાં લગભગ 10 મહિના જેવું થઈ ગયું છે અને 183 બાળકોને આ લાભ સાયકલનો મળ્યો છે. ખાલી બાળકો જ નહીં, બાળકોની સાથે એવા વ્યક્તિઓ કે જે લોકો કામ ધંધે વેપારે જવાની વૃત્તિ ધરાવે છે પણ સાયકલ અથવા વાહન નથી, તો આવા વ્યક્તિઓને લાભાર્થી સ્વરૂપે જો સાયકલ દેવામાં આવે તો એ લોકો પણ પોતે પોતાનો નાનો મોટો કામ ધંધો વેપાર કરી શકે. સાયકલ તો સારી છે. સરનું એક સંસ્થા આવી હતી, એ સરનું નામ મીનુ જસદરવાળા છે. એ અમને સાયકલ આપી છે કારણ કે અમારું ઘર ખૂબ છેટું હતું અને અહીંયા સમયસર સ્કૂલે નહોતું પહોંચાતું. પછી સરે એમાં એની સાથે કોન્ટેક્ટ કર્યો અને અમને સાયકલ અપાવી અને સાથે સાથે અમે એક સ્પોર્ટમાં જઈએ છીએ સવારે યુનિવર્સિટીએ, એટલે તેમાં પણ આ સાયકલ લઈને જ જઈએ છીએ, એટલે તે માટે પણ. અમારી શાળામાં સાયકલ આપી એ વિનુ સરે આપી. કેટલી આપી? 16-17. ખાસ કરીને તું અહીંથી કેટલું આગો રહે? 5 કિલોમીટર. અને પેલા કેવી રીતના આવતો? ચાલતો આવતો તું. હવે સારે સાયકલ આપી એટલે સાયકલ. મીનુ સર જે છે એ જરૂરિયાતમંદ જે લોકો ને સાયકલ ઘરે નકામી પડેલી છે, જેનો અનયુઝ પડેલી હોય અમુક લોકોને, તો એ મીનુ સરને આપે અને એ જ સાયકલમાં જે પણ ખર્ચ હોય, જે નાના મોટો ખર્ચ કરી અને એ સાયકલને તદ્દન નવા જેવી જ બનાવી અને એ સાયકલ જરૂરિયાતમંદ બાળક સુધી પહોંચાડે છે મીનુ સર. હું રેગ્યુલરલી મારા એવા મિત્રોના અને વાલીઓના પરિચયમાં છું કે જે મારું કામ આટલા વર્ષોથી જોવે છે, ખાલી સાયકલ પ્રોજેક્ટ નહીં બીજી પણ સોશિયલ સેવાઓ, તો એ લોકો મને બિનદાસ મુક્ત મને પૈસા આપે છે. ખાલી રાજકોટમાંથી નહીં, બાર ગામથી પણ પૈસા આવે છે, બહારના રાજ્યોમાંથી પણ પૈસા આવે છે અને બહારના દેશોમાંથી પણ પૈસા આવે છે. અને આ સાયકલ આપ્યા પછી અમારા બાળકોમાં શાળાની નિયમિતતા જે હતી એમાં ખૂબ જ સુધારો પણ થયો છે અને ખૂબ જ ફાયદો થયો છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ લગભગ 90% જેટલો સમય હું મારો ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલનો જ ઉપયોગ કરું છું, જેથી કરીને આપણે પ્રકૃતિમાં જે પોલ્યુશન વધતું જાય છે એના ઉપર આપણે થોડુંક કંઈક સારું કોન્ટ્રીબ્યુશન કરી શકીએ અને મહિનાના અંતમાં આપણે ફાઇનાન્શિયલી પણ થોડી બચત કરી શકીએ.